ઉપલેટામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા પરિવાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે તપોવન કેન્દ્ર ચાલે છે. આ કેન્દ્રનો મૂળભૂત હેતુ મજબૂત અને ગૌરવ બનતા રાષ્ટ્રના નિર્માણ માટે સ્વાસ્થ્ય શ્રેષ્ઠ અને સુંદર સંતાનના સર્જનનો છે. પરિવારના દરેક વ્યક્તિના સત્યનું મૂલ્ય સમજે એવા હેતુથી પરિવાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક સંસ્કૃતિની વિરાસત ધરાવતો આપણો ભારત દેશ, મનુષ્યની મહેકથી મધમતો આપણો ભારતખંડ અત્યારે જો પશુવત અને દારૂણ અવૈજ્ઞાનિક અને યાંત્રિક જિંદગી જીવતા લોકોથી ઉભરતું જોવા મળતો હોય તો તેનું કારણ છે સર્વશ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિની સમજનો અભાવ. જો પરિવારનું મનમોહક વાતાવરણ હોય તો સ્વર્ગનો રસ્તો પણ કોણ પૂછે. આવા શ્રેષ્ઠ પરિવાર અને સુંદર સમાજની રચના કરવાના હેતુથી તપોવન મિલન પરિવારનું આયોજન કિલોલ શાળા ઉપલેટા દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંયા ઉપલેટાની અંદર ચાલતા ગર્ભવતી બહેનો માટેના કેન્દ્ર તપોવન સંશોધન કેન્દ્રની અંદર અમે જે ગર્ભવતી માતાઓ હોય છે એમના 3 મહિને પોષણ સંસ્કાર કરીએ છીએ અને જે બાળક ઈચ્છિત દંપતી હોય એના ગર્ભાધાન સંસ્કાર કરીએ છીએ. આજે આ તપોવન સંશોધન કેન્દ્રની અંદર ગર્ભવતી સ્ત્રી સાથે એમના પારિવારિક સભ્યોને પણ બોલાવી અને ગર્ભવતી સાથે એમનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ વિશેનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનાર અહીંયા ખૂબ જ સરસ રીતે સંપન્ન. આજે તપોવન સંશોધન કેન્દ્ર તરફથી આમંત્રણ હતું કે તપોવનમાં એક પારિવારિક મિલન નામનો કાર્યક્રમ એ લોકો આયોજિત કરી રહ્યા છે, જેમાં ગર્ભવતી સ્ત્રીઓ, એમના હસબન્ડ અને એમની ફેમિલી માંથી જેટલા લોકો આવી શકે બધાને આમંત્રણ છે અને તપોવનમાં જે કંઈ એ લોકો પ્રવૃત્તિ કરે છે અને ગર્ભવતી સ્ત્રીનું કઈ રીતે ધ્યાન રાખવું એના વિશે પરિવારને સંબોધવામાં આવશે, એને સમજાવવાના આવશે. એટલે અમને પણ ગાયનેકોલોજીસ્ટને બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. થોડુંક મને મોડું થયું એટલે અડધું સાંભળવા મળ્યું, પણ જે કાંઈ સાંભળ્યું એ બહુ જ સારું હતું. અને એ આ લોકો ગર્ભ સંસ્કાર માટે લઈને જે મહેનત કરે છે, ગર્ભવતી સ્ત્રીઓને સંસ્કાર આપવા માટે, જે સંસ્કાર બાળકમાં પરિવર્તિત થવાના હોય એ સંસ્કાર આપવા માટે લઈને જે મહેનત કરે છે તે હકીકતે બહુ જ સરાહનીય છે. અને જે કાંઈ પણ બધી પ્રવૃત્તિઓ થાય છે એ બહુ જ સારી હોય છે. સ્ત્રીનું મન શાંત થાય, એનો સ્વભાવ શાંત થાય તો બાળક પણ શાંત આવે. સ્ત્રીની પ્રવૃત્તિ, એનું બુદ્ધિશક્તિ જો વધારવાની ગેમ્સ રમાડવામાં આવે તો બાળક પણ બુદ્ધિશાળી આવે. ઊનની વસ્તુ બનાવવામાં આવે તો બાળકનું ગણિત સારું થાય, એ તો સાયન્સ માટે પણ પ્રૂવ થયેલી વસ્તુ છે. અને એવું નથી કે આ ખાલી આપણે પૂર્વાપારના સંસ્કાર છે, મેડિકલ સાયન્સ છે, અત્યારનું છે એલોપેથિક સાયન્સ, એ પણ આ વસ્તુ સ્વીકારે છે કે સ્ત્રીનો સ્વભાવ અને પરિવારનું જે કંઈ પરિસ્થિતિ છે કે સ્વભાવ છે અને પરિવારનું વાતાવરણ છે એના ઉપરથી બાળકનો સ્વભાવ, બાળકનું નેચર, બાળકની બુદ્ધિશક્તિ એ બધી જ વસ્તુ એના ઉપર ખૂબ જ ડિપેન્ડન્ટ હોય છે. કાનભાઈ સુવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.